हेलो माय डियर स्टूडेंट, हाउ आर यू ऑल? केम छो बता बेटा, मजा में? याद करता था मैं तो बताने बहुत याद करता था। तो चलो आवे जाओ बेटा, अपनो नेक्स्ट टॉपिक, मोस्ट इम्पोर्टेंट टॉपिक, चैप्टर नंबर 2, सपुष्पी वनस्पतियों में लिंगी प्रजनन। आ एक खूब ज अगत्यनो चैप्टर छे, बराबर छे। ऑन एन एवरेज दरेक वर्षे नीट में आ चैप्टर में 4-5 एमसीक्यू पूछाय छे। क्लियर? એમાંથી 3 એમસીક્યુ તો સીધા એનસીઆરટી માંથી। ઓકે, ક્લિયર? બહુ મસ્ત ચેપ્ટર છે, આજનો ટોપિક પણ બહુ સરસ છે। ટોપિકનું નામ છે મહાબીજાણુ જનન, બરાબર? ઇંગ્લિશમાં એને કહેવાય છે મેગા સ્પોરોજેનેસિસ। ઓકે, લાસ્ટ ટાઈમ આપણે આની પહેલાના લેક્ચરોમાં લઘુ બીજાણુ જનન વિશે ભણ્યા હતા। લઘુ બીજાણુ જેને આપણે પરાગરજ કહેતા હતા, है ना? એના નિર્માણની જે ક્રિયા હતી, લઘુ બીજાણુના નિર્માણની ક્રિયાને લઘુ બીજાણુ જનન કહેતા હતા। એ રીતે અહી મહાબીજાણુ જનન થાય છે, મહાબીજાણુનું નિર્માણ થાય છે અને ક્રિયાનું નામ છે મહાબીજાણુ જનન। સમજ પડી? છેલ્લા લેક્ચરમાં આપણે શેના વિશે ભણ્યા હતા? અંડક વિશે ભણ્યા હતા, બરાબર છે? પરંતુ એ વખતે જે અંડક દોર્યું હતું આમ દોર્યું હતું, લાક્ષણિક અંડકનો આડો છે। આ અંડક મેં દોર્યું છે, કેવું દોર્યું છે? ઉર્ધ્વમુખી, બરાબર છે? લાસ્ટ ટાઈમ મેં આકૃતિમાં અંડક દોર્યું હતું, યાર કેવું હતું? આમ દોર્યું હતું, એમાં અંડછિદ્રીય છેડો નીચેની તરફ હતો, બરાબર છે? આજે જે અંડક મેં દોર્યું છે એ કેવું અંડક દોર્યું છે? ઉર્ધ્વમુખી અંડક। ઉર્ધ્વ એટલે ઉપરની તરફ, મુખ એટલે કે એનો અંડછિદ્રીય છેડો કઈ બાજુ છે? ઉપરની તરફ છે, એવા અંડકને ઉર્ધ્વમુખી અંડક કહે છે, બરાબર છે? અંડકના જુદા જુદા પ્રકારો, એમાંથી પણ નીટનું એમસીક્યુ પૂછાય છે। નીટના લેક્ચરમાં એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું બેટા। ઓકે, અંડકના ઘણા બધા પ્રકારો છે બેટા, ક્લિયર? એમાંનો આ એક પ્રકાર છે ઉર્ધ્વમુખી અંડક, જેમાં અંડ છિદ્રીય છેડો ઉપરની તરફ આવેલો હોય છે, ક્લિયર? ઓકે, સારું। આ શું છે બેટા? યસ, આ નલિકામય રચના, દંડ આકારની રચના, શું કહેતા હતા? અંડક દંડ, હે ને? અંડનાળ કહેતા હતા, યાદ આવ્યું બેટા? ઓકે, પછી આ જે બંનેનું અંડકદંડ અને અંડક બંને જે ભેગા થાય છે એને શું કહેવામાં આવે છે? બીજ કેન્દ્ર, અંડક કેન્દ્ર કહેવામાં આવે છે। યસ, બીજ કેન્દ્ર કહેવામાં આવે છે। બીજું આવ્યું અંડક આવરણો, બહારની તરફ જે આવરણ છે એને બાહ્ય અંડક આવરણ કહેવાય અને અંદરનું છે એને અંત અંડક આવરણ કહેવાય। અને એની અંદર મેં આ ભૂરા રંગનો જે કોષીય પ્રદેશ આપેલો છે એ શું છે બેટા? પ્રદેહ છે। શું છે બેટા? પ્રદેહ છે। પ્રદેહ એ એવી કોષીય રચના છે કે જેમાં વિપુલ પ્રમાણમાં, ભરચક માત્રામાં પોષક દ્રવ્યોનો સંગ્રહ થયેલો હોય છે, બરાબર છે? ઓકે, પ્રદેહની અંદરની તરફ કઈ રચના આવેલી છે? ભ્રૂણપુટની રચના આવેલી છે અને ભ્રૂણપુટનું નિર્માણ શેમાંથી થાય છે? મહાબીજાણુ માતૃકોષમાંથી થાય છે, બરાબર છે? કે ભાઈ મહાબીજાણુ માતૃકોષમાંથી પહેલા મહાબીજાણુ બનશે અને એ મહાબીજાણુના કોષનું વિભેદન થઈને એમાંથી ભ્રૂણપુટનું નિર્માણ થાય છે, ક્લિયર? તો આજે આપણે શું જોવાનું છે? મહાબીજાણુ। મહાબીજાણુ ક્યાં આવેલું હોય છે? પ્રદેહની અંદર, બરાબર? પ્રદેહની અંદર આવેલો જે કોષ છે એનું મહાબીજાણુ માતૃકોષમાં વિભેદન થાય છે અને એ મહાબીજાણુ માતૃકોષમાંથી શેનું નિર્માણ થશે? મહાબીજાણુનું, યાદ રાખજો। અને મહાબીજાણુમાંથી શેનું નિર્માણ થશે? ભ્રૂણપુટનું, જેની અંદર અંડકોષ આવેલો હોય બેટા। સમજ પડી? મસ્ત ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ચલો આવી જાઓ જોઈએ પહેલા વ્યાખ્યા મહાબીજાણુ જનનની, બરાબર છે? કે મહાબીજાણુ માતૃકોષ, ઇંગ્લિશમાં એને કહેવાય MMC, મહાબીજાણુને ઇંગ્લિશમાં કહેવાય મેગાસ્પોર, માતૃકોષ મીન્સ મધર સેલ, બરાબર છે? મહાબીજાણુ માતૃકોષ માંથી શેનું નિર્માણ થાય છે? મહાબીજાણુના નિર્માણની ક્રિયાને મહાબીજાણુ જનન કહેવામાં આવે છે। મસ્ત વ્યાખ્યા છે, મહાબીજાણુનું નિર્માણ થાય છે શેમાંથી? મહાબીજાણુ માતૃકોષમાંથી। આ મહાબીજાણુ માતૃકોષ ક્યાં આવેલું છે?
तो यहाँ जो प्रदेहनी अंतरनी तरफ प्रदेहनी वच्चे महाबीजाणु मातृकोष नामनो कोष विभेदित थाय छे उत्पन्न थाय छे अने आमांथी छल्ले महाबीजाणुनो निर्माण थशे क्लियर આ સમગ્ર પ્રક્રિયાને શું કહેવામાં આવે છે મહાબીજાણુ જનન કહેવામાં આવે છે ઇમ્પોર્ટન્ટ સાત આ ક્રિયા કયા સ્થાને થાય છે કઈ જગ્યાએ થાય છે તો મહાબીજાણુ જનનની ક્રિયા અંડકના અંડછિદ્રીય છેડાની નજીકની જગ્યાએ થાય છે ઇમ્પોર્ટન્ટ જો એક એક શબ્દ જો બેટા એક એક વાક્ય જો કે અંડકના પ્રદેહના આ અંડક છે આનો પ્રદેહ છે એનો અંડછિદ્રીય પ્રદેશમાં અંડછિદ્રીય બાજુનો પ્રદેશ છે ત્યાં સામાન્યતઃ એક મહાબીજાણુ માતૃકોષનું વિભેદન થાય છે અહીં શેનું નિર્માણ થયું બેટા અહીં પહેલા મહાબીજાણુ માતૃકોષનું વિભેદન થાય છે અગેન બીજી વાર આવી જાઓ બેટા અંડકના અંડછિદ્રીય છેડા તરફ એક પ્રદેહની નજીકના ભાગમાં એક મહાબીજાણુ માતૃકોષનું વિભેદન થાય છે બરાબર છે આટલા ભાગને મેં મોટો દોર્યો છે અહીંયા જો આવી જાઓ બેટાઓ જો આ કોણ છે બેટા વચ્ચે આવેલો કોષ મહાબીજાણુ માતૃકોષ કેવો છે દ્વિકીય અને એની આજુબાજુ સેના કોષો છે પ્રદેહના કોષો યસ જો અહીંયા ભૂરા રંગના દર્શાવેલા છે અહીંયા મેં પ્રદેહના કોષોને કાળા રંગના દર્શાવેલા છે क्लियर आ छेड़ो कयो छे आ ऊपर वालो अंडछिद्रीय छेड़ो के अंडछिद्रीय छेड़ा तरफ आ प्रदेहना कोषो छे ने अहीया सेनु निर्माण थशे महाबीजाणु मातृकोष नु निर्माण थशे आकृति इम्पोर्टंट आपण आ कोष केवो होय छे द्विकीय होय छे मतलब एनी अंदर रंगसूत्रनी संख्या जोड़वा होय छे समझ पड़ी क्लियर हवे આ મહાબીજાણુ માતૃકોષ તમને કેવો દેખાય છે જો અંદર મોટું સ્પષ્ટ ગોળાકાર કોષકેન્દ્ર અને ઘટ્ટ કોષરસ ધરાવતો જોવા મળે છે આજુબાજુ જે કોષરસ છે બેટા એકદમ ઘટ્ટ જાડો કોષરસ હોય છે ક્લિયર આ કોનું વર્ણન કર્યું મહાબીજાણુ ક્લિયર કે ભાઈ મહાબીજાણુ માતૃકોષનું વર્ણન ચાલે છે મહાબીજાણુ માતૃકોષ એક ઘટ્ટ કોષરસ અને મોટું સુસ્પષ્ટ કોષકેન્દ્ર ધરાવતો મોટો કોષ છે યસ કેવો છે બેટા દ્વિકીય છે અને એનું શું થાય છે અર્ધીકરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે વનસ્પતિ હોય કે પ્રાણી હોય એમાં અર્ધીકરણ ક્યારે થાય વનસ્પતિ હોય કે પ્રાણી હોય એનામાં અર્ધીકરણ ત્યારે જ થાય છે કે જ્યારે નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ થવાનું હોય સમજ પડી ગઈ પરાગરજની અંદર નરજન્યુ આવેલું હોય છે એટલે પરાગરજના નિર્માણમાં અર્ધીકરણ થાય છે બરાબર છે એ રીતે અહીં મહાબીજાણુમાંથી આગળ જઈને અંડકોષ બનવાનો છે ક્લિયર એટલે અહીં મહાબીજાણુના નિર્માણમાં પણ કઈક મહત્વની ક્રિયા થાય છે અર્ધીકરણ ક્લિયર પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન કયા પ્રકારનું કોષ વિભાજન જોવા મળે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીટ એમસીક્યુ ક્વેશ્ચન એ શુક્રકોષ હોય અંડકોષ હોય પ્રાણીઓનો કે વનસ્પતિનો નરજન્યુ હોય કે માદાજન્યુ હોય બરાબર છે તો એના વિભાજન દરમિયાન પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન ફક્ત અને ફક્ત અર્ધીકરણ પ્રકારનું જ કોષ વિભાજન થાય છે યાદ રાખવું માઇન્ડમાં લોક કરી દેવું પછી લોક ખુલવું જોઈએ એમસીક્યુ તમે જ્યારે સોલ્વ કરો ને તો પછી નીકળવું જોઈએ બરાબર છે ઓકે સારું આવી જાઓ બેટા તો અહીંયા જો મહાબીજાણુ માતૃકોષ છે દ્વિકીય છે એની ફરતે પ્રદેહના કોષો છે અહીં અર્ધીકરણ એક થઈને આ મહાબીજાણુ માતૃકોષનું વિભાજન થાય છે બે કોષો બને છે હે ને દેખો બેટા આ એક કોષ હતો એમાંથી આ બેટા બે કોષો બન્યા શું કહેવાય ને મહાબીજાણુ દ્વિકોષીય રચના આ મહાબીજાણુની બે કોષવાળી રચના છે આ દ્વિકીય છે અને આ એકકીય છે ઇમ્પોર્ટન્ટ એનસીઆરટીમાં લખ્યું નથી
પરંતુ નીટ અને બોર્ડના એમસીક્યુમાં આવી શકે. ક્લિયર બેટા? કે મહાબીજાણુ દ્વિકોષીય રચનામાં રંગસૂત્રની સંખ્યા એની પ્લોઈડી જણાવો. પ્લોઈડીનો મતલબ શું થાય છે? રંગસૂત્રની સંખ્યા. તો અહીંયા રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય. અડધીકરણ એક દરમિયાન રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે. તો અહીંયા સિંગલ એન એકકીય કહેવાય. એને શું કહેવાય બેટા? એકકીય. સિંગલ એન એટલે શું બેટા? એકકીય. દ્વિકોષીય, આ એક કોષનું વિભાજન થઈને બે કોષ બન્યા. ઓકે, એટલે એને દ્વિકોષીય રચના કહેવાય. મહાબીજાણુ હવે થશે અર્ધીકરણ બે, અને આ બે માંથી કેટલા કોષ બનશે બેટા? 1 2 3 4, હા ને? ક્લિયર? ચાર કોષી અવસ્થા બને છે, ચાર કોષો નિર્માણ પામે છે, જેને મહાબીજાણુ ચતુષ્ક કહેવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ. અને આ પણ કેવા હોય છે રંગસૂત્રની સંખ્યા? એમાં એકકીય. મૂળ કોષ કરતા, મહાબીજાણુ માતૃકોષ કરતા રંગસૂત્રની સંખ્યા અડધી જોવા મળે છે. શેમાં? મહાબીજાણુ દ્વિકોષીય રચના અને મહાબીજાણુ ચતુષ્કમાં રંગસૂત્રની સંખ્યા એમએમસી. એમએમસી એટલે મહાબીજાણુ માતૃકોષ કરતા અડધી જોવા મળે છે. એટલે કે આ બંને એકકીય હોય છે, જ્યારે એમએમસી દ્વિકીય હોય છે. યાદ રાખવું. ક્લિયર? ઓકે, તો આપણો છેલ્લો પોઈન્ટ શું છે બેટા? કે એક દ્વિકીય મહાબીજાણુ માતૃકોષનું શું થાય છે? અહીંયા અર્ધીકરણ થઈને ચાર એકકીય મહાબીજાણુનું નિર્માણ થાય છે. મહાબીજાણુ ચતુષ્ક એટલે શું? ચતુષ્ક એટલે ચાર. 1 2 3 4, ચાર એકકીય. સિંગલ એન એટલે એકકીય. મહાબીજાણુ ચતુષ્કનું, ચતુષ્ક એટલે ચાર, ચાર એકકીય મહાબીજાણુનું નિર્માણ થાય છે. તો કયો પ્રશ્ન ભણ્યા? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બે માર્ક અથવા તો 3 માર્ક્સ માટે. 3 માર્ક્સમાં પૂછે તો આકૃતિ દોરવાની, ખબર પડી ગઈ? આકૃતિ દોરવાની. ક્લિયર? ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શું ભણ્યા? કઈ થિયરી? મહાબીજાણુ જનન. ક્લિયર? ઇંગ્લિશમાં કહેવાય એને મેગા સ્પોરોજેનેસિસ. ક્લિયર? શેમાંથી ઉત્પન્ન થાય છે? મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુનું નિર્માણ. એ ક્રિયાને મહાબીજાણુ જનન કહેવાય. એમએમસી કેવો હોય? દ્વિકીય હોય. કયા પ્રકારનું કોષ વિભાજન થાય છે? અર્ધીકરણ. બે કોષીય દ્વિકોષીય અવસ્થા અને ચતુષ્ક બને છે. કેવા હોય છે બંને અવસ્થા? એકકીય. બરાબર છે? અહીં મહાબીજાણુ કેવો હોય છે? એ મોટો કોષ છે, જે સ્પષ્ટ ગોળાકાર કોષ કેન્દ્ર અને ઘટ્ટ કોષ વિસ્તાર આવે છે. બહુ સરસ નેઇઝી થિયરી છે. મહાબીજાણુ જનની ક્રિયા કઈ જગ્યાએ થાય છે? તો અંડછિદ્ર નજીકના આવેલા, પ્રદેહની નજીક આવેલા ભાગમાં આ મહત્વની ક્રિયા થાય છે. બરાબર છે? કે ભાઈ અંડકના પ્રદેહના અંડછિદ્રીય પ્રદેશમાં એક મહાબીજાણુ માતૃકોષનું વિભેદન થઈને ત્યાં આ ક્રિયા થાય છે. બહુ મસ્ત થિયરી છે. સરસ રીતે 2 થી 3 વાર વિડીયો જુઓ, 2 વાર લખી લખી મોડે કરો, આવડી જ જશે. ઓકે બેટા, ચાલો. સારું, ચલો આપણે મસ્ત મજાની નવી થિયરી જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર 4 માર્ક્સ. ખબર પડી? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે આ ચેપ્ટરની. સૌથી વધારે પૂછાય એવી થિયરી એટલે કોણ? માદા જન્યુજનકનો વિકાસ સમજાવો અથવા તો ભ્રૂણપુટ નો વિકાસ સમજાવો. બરાબર છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી બોર્ડ માટે પણ, નીટ માટે પણ. ક્લિયર? ઓકે, સારું. આપણે હમણાં જ આગળ એક થિયરી જોઈ ગયા, મહાબીજાણુ જનન. બરાબર છે? કે મહાબીજાણુ માતૃકોષમાંથી ચાર મહાબીજાણુના નિર્માણની જે ક્રિયા હતી એને મહાબીજાણુ જનન કહેતા હતા. જો આવી જાઓ અહીંયા, કે ચાર મહાબીજાણુ નિર્માણ પામ્યા હતા. આ ચાર મહાબીજાણુ પૈકી 3 મહાબીજાણુ અવનત પામે છે. અવનત પામે છે એટલે વિઘટન પામે છે, નાશ પામે છે. અને ફક્ત જો ઉપરના 3 અવનત પામ્યા, નાશ થઈ ગયા, ફક્ત એક જ મહાબીજાણુ સક્રિય રહે છે. બરાબર છે? ક્લિયર? અને આ સક્રિય મહાબીજાણુ કોનું સર્જન કરે છે? ભ્રૂણપુટનું સર્જન કરે છે, માદા જન્યુજનકનું સર્જન કરે છે. ક્લિયર? ઓકે, અહીં એક બીજાણુમાંથી
ભ્રૂણપુટનું નિર્માણ થાય છે તેથી આવા વિકાસને એકબીજાણુક વિકાસ અથવા તો મોનોસ્પોરિક વિકાસ કહે છે ઇમ્પોર્ટન્ટ કે ભ્રૂણપુટના નિર્માણમાં જો ફક્ત એક જ મહાબીજાણુ ભાગ લે તો એને એકબીજાણુક વિકાસ કહેવાય જો બે મહાબીજાણુ ભાગ લે તો એને દ્વિબીજાણુક વિકાસ કહેવાય બરાબર છે ત્રણ બીજાણુ ભાગ લે તો એને ત્રિબીજાણુક વિકાસ કહેવાય પરંતુ અહીં ચાર પૈકીના ત્રણ મહાબીજાણુ નાશ પામે છે અને ફક્ત એક જ સક્રિય રહે છે બરાબર છે મોટાભાગની સપુષ્પીય વનસ્પતિમાં આવું જોવા મળે છે અને એક જ મહાબીજાણુનું માંથી શું થાય છે ભ્રૂણપુટનું નિર્માણ થાય છે માદા જન્યુજનકનું નિર્માણ થાય છે તેથી આવા વિકાસને એક બીજાણુક વિકાસ અથવા તો મોનોસ્પોરિક ડેવલપમેન્ટ કહેવામાં આવે છે ઇમ્પોર્ટન્ટ સમજી ગયા ક્લિયર એક બીજાણુમાંથી આ ભ્રૂણપુટનું નિર્માણ થાય છે આ ભ્રૂણપુટની આકૃતિ દોરી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓકે સારું ચલો જોઈએ મસ્ત રીતે થિયરી જોઈ છે તો આપણે હવે આ ત્રણ નાશ પામે એવું સમજવાનું અને ખાલી આ એક જ મહાબીજાણુ સક્રિય રહ્યો એનું સમવિભાજન થયું બરાબર છે આ કોષનું સમવિભાજન થયું ક્લિયર એક કોષ કેન્દ્રનું સમવિભાજન થયું કેટલા કોષ કેન્દ્ર બન્યા બે પ્રથમ વાર સમવિભાજન થયું કેટલી વાર સમવિભાજન થાય છે જોઈએ ક્લિયર કે ભાઈ મહાબીજાણુનું પ્રથમ વાર સમવિભાજન થયું બે કોષ કેન્દ્રનું નિર્માણ થયું બીજી વાર સમવિભાજન થયું આનું થઈને ઉપરના બે અને નીચેનું સમવિભાજન થઈને નીચેના બે કોષ કેન્દ્ર બન્યા બરાબર છે દ્વિતીય સમવિભાજનથી ચાર કોષ કેન્દ્રીય ભ્રૂણપુટ બને છે પછી ત્રીજી વાર પણ સમવિભાજન થયું કોનું કોષ કેન્દ્રનું અહીં કોષ કેન્દ્રનું સમવિભાજન થાય છે જો અને ઉપર બે હતા બે ના ડબલ ચાર નીચે બે હતા બે ના ડબલ ચાર આમ આઠ કોષ કેન્દ્રીય ભ્રૂણપુટનું નિર્માણ થયું સમજ પડી બીજી વાર આવી જાઓ આપણે આગળ મહાબીજાણુ જનન વિશે ભણ્યા ચાર મહાબીજાણુનું નિર્માણ થાય છે તે પૈકી ત્રણ અવનત પામે છે અને એક જ સક્રિય રહે છે અને આ સક્રિય મહાબીજાણુનું ત્રણ વાર ક્રમિક સમવિભાજન થાય છે પહેલી વાર બીજી વાર અને ત્રીજી વાર ત્રણ ક્રમિક સમવિભાજનને અંતે કેટલા કોષ કેન્દ્રનું નિર્માણ થયું ચાર ઉપર ચાર નીચે ટોટલ આઠ કોષ કેન્દ્રનું નિર્માણ થયું આઠ કોષ કેન્દ્ર વાળું ભ્રૂણપુટનું સર્જન થયું ક્લિયર સમજી ગયા ઓકે ચલો જોવો આ ચાર ઉપર ચાર નીચે આ કયો છેડો છે આ અંડ છિદ્રીય છેડો છે બરાબર છે લાસ્ટ ટાઈમ મેં અહીંયા આકૃતિ દોરી હતી બરાબર છે અંડકની આકૃતિ દોરી હતી મેં એમાં આ ઉપરનો છેડો છે ઉર્ધ્વમુખી અંડકની વાત કરું છું તો આ અંડ છિદ્રીય છેડો છે બરાબર છે અને આ અંડ છિદ્રીય છેડોનો નીચેનો છેડો કયો બીજાંડ તલીય છેડો બરાબર છે અંડક તલીય છેડો બીજાંડ તલીય છેડો એક બાજુ અંડ છિદ્ર હોય તો બીજી બાજુ બીજાંડ તલ હોય બરાબર છે અહીં ત્રણ કોષો આવેલા હોય જેને પ્રતિધ્રુવ કોષો કહેવાય જો આવી જાઓ અહીંયા ચાર કોષ કેન્દ્ર હતા અહીંયા ચાર કોષ કેન્દ્ર હતા ક્લિયર હવે આ ત્રણ કોષો ઉપર ગોઠવાઈ ગયા એક કોષ કેન્દ્ર વચ્ચે આવી ગયું ત્રણ ઉપર એક વચ્ચે આવી ગયું સેમ નીચે પણ એવું થયું એક બે ત્રણ ત્રણ કોષ કેન્દ્ર નીચે ગોઠવાઈ ગયા એક વચ્ચે આવી ગયું ત્રણ કોષ કેન્દ્ર ઉપર ત્રણ કોષ કેન્દ્ર નીચે હવે આ બધા કોષ કેન્દ્રની ફરતે કોષ દિવાલ આવી ગઈ શું આવી ગયું ઉપરના ત્રણ અને નીચેના ત્રણ આ કોષ કેન્દ્રની ફરતે સહનિર્માણ થયું કોષ દિવાલનું બરાબર પરંતુ જે વચ્ચે બે કોષ કેન્દ્ર છે જેને શું કહેવામાં આવે છે દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર ધ્રુવીય કોષ કેન્દ્ર પણ કહી શકાય છે બરાબર ક્લિયર અને બે કોષ કેન્દ્ર ભેગા થશે અને જે કોષ બનાવશે એનું શું નામ કેન્દ્રસ્થ કોષ જ્યારે આ બે કોષ કેન્દ્ર ભેગા થશે અને એક સામાન્ય કોષ બનાવશે મોટો કોષ તેને કેન્દ્રસ્થ કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે ઇમ્પોર્ટન્ટ જોઈએ બીજી વાર આવી જાઓ આઠ કોષ કેન્દ્ર ધરાવતો ભ્રૂણપુટ હતો ત્રણ કોષ કેન્દ્ર ઉપર ગોઠવાયા કોષ દિવાલ આવી ગઈ ત્રણ કોષ કેન્દ્ર નીચે ગોઠવાયા કોષ દિવાલ આવી ગઈ પરંતુ
વચ્ચે બે કોષકેન્દ્રની ફરતે કોષ દિવાલ આવી નથી. યાદ રાખજો કે ટોટલ 8 કોષકેન્દ્રો બને છે, તે પૈકી 6 કોષકેન્દ્રની ફરતે કોષ દિવાલ આવે છે જે બંને ધ્રુવ પર ગોઠવાઈ જાય છે ત્રણ ત્રણ કરીને, ને વચ્ચે બે કોષકેન્દ્રની ફરતે કોષ દિવાલ હોતી નથી. ક્લિયર? આ જ્યારે બે કોષકેન્દ્ર મુક્ત હોય ત્યારે એને ધ્રુવીય કોષકેન્દ્ર કહેવાય, અને જ્યારે બંને જોડાઈ જાય ત્યારે એને કેન્દ્રસ્થ કોષ સેન્ટ્રલ સેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખવું, કોષ જોડાય છે એના કોષકેન્દ્ર જોડાતા નથી. ઇમ્પોર્ટન્ટ, કોષકેન્દ્ર તો મુક્ત જ રહેશે. સમજ પડી? હવે અહીંયા જે કોષો ગોઠવાયા એને પ્રતિધ્રુવ કોષો કહેવાય છે, અને અંડ છિદ્ર છેડીએ જે કોષો ગોઠવાયા, ત્રણ કોષો હોય છે જે પૈકી બંને બાજુના કોષોને સહાયક કોષ કહેવાય છે, અને વચ્ચેનો કોષ છે એને અંડ કોષ કહે છે. બરાબર છે? કયો છેડો છે? અંડ છિદ્ર છેડો. ક્લિયર? આટલે સુધી સમજ પડી ગઈ? ચાર મહાબીજાણુ હતા, એમાંથી ત્રણ નાશ પામ્યા, એક સક્રિય રહ્યું, અને આ સક્રિય મહાબીજાણુનું પહેલી વાર સંવિભાજન થયું, બે કોષકેન્દ્ર બન્યા, બીજી વાર સંવિભાજન થયું, બે ના ચાર બન્યા, અને ત્રીજી વાર સંવિભાજન થયું, ચાર ના આઠ કોષકેન્દ્રો બન્યા. આ આઠ કોષકેન્દ્ર પૈકી ત્રણ ઉપર ત્રણ નીચે બે વચ્ચે ગોઠવાય છે. છ કોષકેન્દ્રની ફરતે કોષ દિવાલ આવે છે, જ્યારે વચ્ચેના બે જો કોષકેન્દ્ર છે એની ફરતે કોષ દિવાલ આવેલી નથી. હવે એનું નામકરણ કરવામાં આવે છે. બરાબર છે? શું કેવી રીતે? આવી જાઓ, આ શું દોરેલો છે? ભ્રૂણપુટ દોરેલો છે. બરાબર છે? કે ભાઈ ભ્રૂણપુટની અંદર આ નીચેનો જે છેડો છે એને અંડ છિદ્રીય છેડો કહેવાય છે. યાદ કરો, લાક્ષણિક અંડકની આકૃતિ આમવાળો યાદ આવી? મેં એની અંદર આકૃતિ દોરી હતી, એની અંદર ભ્રૂણપુટ પણ દોર્યો હતો, અને પછી કહ્યું તું જ્યારે થિયરી ભણાવીશ ને ત્યારે તમને સમજાવીશ. આજે થિયરી ભણીએ છીએ, સમજાવી દો. બરાબર છે? ક્લિયર? ઓકે, મેં તમને અંડકની રચના સમજાવી હતી ત્યારે એની અંદર રચના બતાવી હતી ભ્રૂણપુટની. આ નીચેનો છેડો છે અંડ છિદ્રીય છેડો. બરાબર છે? ક્લિયર? ઓકે, આ ઉપરનો છેડો કયો કહેવાય? અંડક તલીય છેડો. ત્રણ કોષ કેન્દ્ર ઉપર ગોઠવાયા જેની ફરતે કોષ દિવાલ આવી ગઈ. હવે આ કોષનું નામ શું પડ્યું? પ્રતિધ્રુવ કોષો. ક્લિયર? ત્રણ કોષ કેન્દ્ર નીચે ગોઠવાયા જેની ફરતે કોષ દિવાલ આવી ગઈ. બરાબર છે? એમાં બંને બાજુના મોટા કોષો છે જેને સહાયક કોષો કહેવાય, અને વચ્ચે આવેલો કોષ છે જેને અંડ કોષ કહેવામાં આવે છે, માદા જન્યુ. બરાબર છે બેટા? સારું, વચ્ચે બે કોષ કેન્દ્ર છે જે કોષ દિવાલ રહિત છે. યાદ રાખવું, ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ક્વેશ્ચન. જ્યારે આ કોષ કેન્દ્ર મુક્ત હતા ત્યારે એને ધ્રુવીય કોષ કેન્દ્ર કહેતા હતા, જ્યારે જોડાઈ જાય છે ત્યારે એને કેન્દ્રસ્થ કોષ કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે, આની માટેની થિયરી બુકમાં બહુ મસ્ત આપેલી છે, પોઈન્ટ વાઇઝ લખી દેવી. પહેલા આ સમજી લેવું, આ લખી દેવું, બરાબર છે? ત્યારબાદ બુકમાં જે થિયરી છે મસ્ત પોઈન્ટ વાઇઝ લખી દેવી, એકદમ ઈઝી થિયરી છે. ચલો આવી જાઓ અહીંયા. ઓકે, તો અહીં સમવિભાજન કેવું છે? તો સમવિભાજન આ નીટમાં આવેલા વાક્ય છે, બેઠે બેઠા આવી જાઓ, કે જ્યારે ભ્રૂણપુટનું નિર્માણ થાય છે, જ્યારે માદા જન્યુજનકનું નિર્માણ થાય છે ત્યારે સમવિભાજન ચુસ્તપણે મુક્ત કોષ કેન્દ્રીય છે. મતલબ કોષ કેન્દ્રનું વિભાજન થયું બેમાંથી, ચાર ચારમાંથી આઠ. બરાબર છે? તો એ કયા પ્રકારનું વિભાજન છે? મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન. એનો મતલબ શું? એનો મતલબ એવું કે કોષ કેન્દ્રનું વિભાજન થયું પછી કોષ દિવાલનું નિર્માણ થતું નથી, કોષ દિવાલનું નિર્માણ છેલ્લે થાય છે. બરાબર છે? જો ભ્રૂણપુટના નિર્માણ દરમિયાન જે સમવિભાજન થાય છે એ ચુસ્તપણે મુક્ત કોષ કેન્દ્રીય છે, એટલે કે કોષ કેન્દ્ર વિભાજન બાદ તરત જ શબ્દ પર ભાર આપો, કોષ દિવાલનું નિર્માણ થતું નથી. ક્લિયર? ઓકે, આઠ કોષ કેન્દ્રીય અવસ્થા. જો એક કોષ કેન્દ્ર હતું, એક સક્રિય મહાબીજાણુ, બરાબર, વિભાજન થયું, બે બન્યા, બે માંથી ચાર, ચાર માંથી આઠ. તો આઠ કોષ કેન્દ્રીય અવસ્થામાં ભ્રૂણપુટ હોય, બરાબર છે? ત્યારબાદ
आवृत बन से ऊपरना त्रण अने नीचेना त्रण एक सेनाथी आवृत बन से कोष दीवालथी आवृत बन से ज्यारे बाकीना बे कोष केंद्र जेने ध्रुवीय कोष केंद्र कहे छे ते अंड प्रसादन नी हेठळ आ जे भाग छे अंड प्रसादन कोने कहेवाय बे सहायक कोष अने अंड कोष बे सहायक कोष अने अंड कोष थी बनती जे संयुक्त रचना छे एने अंड प्रसादन कहेवाय लखी दईए अंड प्रसादन एटले शुं अंड कोष અને બે સહાયક કોષ ભેગા થઈને જે રચના બને છે એને અંડ પ્રસાદન કહે છે તો ભઈ અંડ પ્રસાદનની હેઠળ ધ્રુવીય કોષ કેન્દ્ર ગોઠવાય છે બરાબર છે ધ્રુવીય કોષ કેન્દ્ર જ્યારે જોડાઈ જાય છે ત્યારે એને કયો કોષ કહેવામાં આવે છે કેન્દ્રસ્થ કોષ કહેવામાં આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે બરાબર છે માદા જન્યુજનકનું નિર્માણ શેમાંથી થાય છે મહાબીજાણુમાંથી થાય છે जो एक महाबीजाणु माथी थाय तो एने एक बीजाणु विकास अथवा तो मोनोस्पोरिक विकास कहे छे कोष केंद्र नो विभाजन कितली वक्त थाय छे त्रण वक्त पहली वक्त थईने बे बीजी वक्त थईने चार त्रीजी वक्त थईने आठ बनी जाय छे क्लियर आठ कोष केंद्र बन्या त्यार बाद सेनुं सर्जन थाय छे कोष दीवालनुं सर्जन थई जाय छे કોષ કેન્દ્રની ફરતે કોષ દીવાલ સર્જાય છે તો છ અને કોની ફરતે સર્જાતી નથી તો બે કોષ કેન્દ્રની ફરતે સર્જાતી નથી એક કોષ કેન્દ્રનું નામ શું છે ધ્રુવીય કોષ કેન્દ્ર અથવા તો મધ્યસ્થ કોષ અથવા તો કેન્દ્રસ્થ કોષ કહેવાય કોની નીચે આવેલો છે તો ભઈ આ મધ્યસ્થ કોષ કોની નીચે આવેલો છે અંડ પ્રસાદનની નીચે આવેલો છે અંડ પ્રસાદન શું છે અંડ પ્રસાદન શું છે તો જેમાં અંડછિદ્રીય છેડે અંડકોષ અને બે સહાયક કોષ વડે બનતી જે રચના છે એને અંડ પ્રસાદન કહે છે બરાબર છે બેટા હવે આ શું છે ભ્રૂણપૂટ એના વિશેની થોડી વિસ્તૃત માહિતી આપણે મેળવીએ ઓકે ફક્ત 5 મિનિટ લાગશે ઓકે બેટા સન ચલો થિયરીની આપણે આગળ ભણીએ કન્ટિન્યુ થિયરી છે બરાબર છે લાક્ષણિક ભ્રૂણપૂટ કે ભઈ આઠ કોષ કેન્દ્ર બન્યા હવે આઠ કોષ કેન્દ્રની ગોઠવણી કેવી છે ભ્રૂણપૂટમાં એ જોઈએ બરાબર છે તો આપણે આ આકૃતિ કોની છે બેટા લાક્ષણિક ભ્રૂણપૂટની છે બરાબર છે ઓકે લાક્ષણિક ભ્રૂણપૂટ મુખ્યત્વે ત્રણ ભાગ ધરાવે છે બરાબર છે સૌથી ઉપર આવેલો અંડક તલીય છેડા તરફ આવેલા ત્રણ કોષો બરાબર છે અંડક તલીય છેડા તરફ આવેલા ત્રણ કોષો ભેગા થઈને પ્રતિધ્રુવ કોષોનું નિર્માણ કરે છે જો કે પ્રતિધ્રુવ કોષો કયા છેડા તરફ આવેલા છે અંડક તલીય છેડા તરફ ક્લિયર ઓકે કે ત્રણ પ્રતિધ્રુવ કોષો અંડક તલ તરફ ગોઠવાય છે બરાબર આ કોષો ની પ્લોઇડી એટલે રંગસૂત્રની સંખ્યા કેવી હોય છે સિંગલ એન્ડ એકકીય હોય છે આ નીટ માટેનું કહું છું બરાબર છે પ્રતિધ્રુવ કોષો એકકીય હોય છે કેમ કારણ કે આગળ અર્ધીકરણ પ્રકારનું વિભાજન થયું હતું મહાબીજાણુ જનન વખતે અને જે મહાબીજાણુમાંથી આ બધા કોષોનું કોષ કેન્દ્રનું નિર્માણ થયું છે એ સંવિભાજન દ્વારા થયું છે એટલે કે મહાબીજાણુ પહેલેથી એકકીય હતો અને એનાથી જે બધા કોષ કેન્દ્ર બન્યા છે બધા કેવા છે એકકીય છે નીટ માટે અતિ મહત્વનું છે ખબર પડી ગઈ પ્રતિધ્રુવ કોષો ત્રણ એકકીય કોષ કેન્દ્ર અંડક તલીય છેડા તરફ ગોઠવાય છે કોષ દિવાલ આવી જાય છે બરાબર છે નામ પડી ગયું પ્રતિધ્રુવ કોષો જે એકકીય છે સા એના વિરુદ્ધ છેડા તરફ જો
અંડ છિદ્રીય છેડા તરફ ત્રણ કોષોની ગોઠવણી જોવા મળે છે. બે મોટા કોષો જેને સહાયક કોષો કહે છે અને વચ્ચે નાનો કોષ જેને અંડકોષ કહે છે. ક્લિયર? અને આ સંયુક્ત જે રચના છે અંડકોષ અને બે સહાયક કોષ મળીને જે રચના બનાવે છે એને કહેવાય છે અંડ પ્રસાદન. ઇમ્પોર્ટન્ટ. તો ચલો આવી જાઓ. અંડ પ્રસાદન કેટલા કોષની બનેલી છે? ત્રણ કોષોનું બનેલું છે, બરાબર છે. બે સહાયક કોષો અને એક અંડકોષ. આ પણ બધા કેવા? એકકીય, યાદ રાખવા, બરાબર છે. સહાયક કોષ કયા છેડા તરફ આવેલો છે? બધા નીટની બેઠી, નીટના એમસીક્યુ ની બેઠી લાઈનો, કે અહીં સહાયક કોષો એ અંડ છિદ્રીય છેડા તરફ આવેલો વિશિષ્ટ કોષ છે. અને અહીંયા તમને કઈક દેખાય છે કે અંડ છિદ્રીય છેડા તરફ તમને વિશિષ્ટ સ્થૂલન દેખાય છે, બરાબર છે, જેને તંતુમય પ્રસાદન કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને ફિલિંગ ફોર્મ એપરેટસ કહે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે સહાયક કોષો અંડ છિદ્રીય છેડા તરફ વિશિષ્ટ સ્થૂલન દર્શાવે છે. આ બ્લુ ની વાત કરે છે, જેને તંતુમય પ્રસાદન નામ આપવામાં આવેલું છે. કાર્ય શું છે એનું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તે પરાગનલિકાને સહાયક કોષોમાં પહોંચાડવાનું કાર્ય કરે છે. જ્યારે ફલન થશે, ફલન દરમિયાન પરાગરજમાંથી પરાગનલિકા બનશે. તો પરાગનલિકા આટલે સુધી આવી, જો પરાગનલિકા આટલે સુધી આવી. હવે આગળની ગાઈડલાઈન કોણ આવશે? તંતુમય પ્રસાદન. પરાગનલિકા, આ તંતુમય પ્રસાદન પરાગનલિકાને કહેશે કે તું અહીંયાથી વિઘટન કર અને પછી નરજન્યુ અંદરની તરફ મુક્ત કર, બરાબર છે. અંદરની તરફ નરજન્યુ આ રીતે મુક્ત કરે છે. આ ગાઈડન્સ, આ માહિતી કોણ કોને આપે છે? તંતુમય પ્રસાદન પરાગનલિકા ભ્રૂણપૂટમાં કેવી રીતે પ્રવેશશે, ક્યાં એને જવાનું છે, એ બધી જ માહિતી પરાગનલિકાને આપે છે. ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સોરી, કે કાર્ય શું છે? તે પરાગનલિકાને સહાયક કોષોમાં પહોંચાડવાનું કાર્ય કરે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? ઓકે, આની વાત પતી ગઈ. ચલો આની એ પતી, વચ્ચે આવેલા ભાગની વાત રહી. અહીંયા જે કોષો છે જોડાઈ ગયા, બે કોષ કેન્દ્ર હતા આગળની આકૃતિમાં, બે કોષ કેન્દ્ર જોડાઈ ગયા અને મધ્યમાં મોટો કોષ બનાવ્યો, એટલે એને મધ્યસ્થ મોટો કોષ, બીજું નામ કેન્દ્રસ્થ કોષ, સેન્ટ્રલ સેલ પણ કહે છે. આ કોષ મોટો છે કારણ કે બે કોષ કેન્દ્ર ભેગા થઈને એક કોષ બને છે, એક જ કોષ છે, બરાબર છે. બે ધ્રુવીય કોષ કેન્દ્ર ધરાવે છે, કોષ કેન્દ્ર બે છે, કોષ એક છે, બરાબર છે. કોષ કેન્દ્ર સિંગલ એન્ડ, સિંગલ એન્ડ, બે કોષ કેન્દ્ર અંદર છે, એટલે ધ્રુવીય કોષ કેવો હોય છે? ઇમ્પોર્ટન્ટ. મધ્યસ્થ કોષ કેવો હોય છે? ટુ એન હોય છે, દ્વિતીય હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખબર પડી ગઈ. મધ્યસ્થ કોષ, કેન્દ્રસ્થ કોષ અથવા તો બે ધ્રુવીય કોષ કેન્દ્રો, બરાબર છે, કેવા હોય છે? ટુ એન. ઇમ્પોર્ટન્ટ, ધ્રુવીય કોષ કેન્દ્ર એક વિશે પૂછ્યું હોય તો સિંગલ એન. મધ્યસ્થ કોષ કેવી રીતે બને છે? જ્યારે બે ધ્રુવીય કોષ કેન્દ્ર જોડાઈ જાય છે ત્યારે મધ્યસ્થ કોષ બને છે. કોષરસ જોડાઈ ગયો પરંતુ કોષ કેન્દ્ર છૂટતા જ રહે છે, બરાબર છે. એટલા માટે એની પ્લોઈડી, પ્લોઈડી એટલે શું? રંગસૂત્રની સંખ્યા કેટલી હોય છે? ટુ એન હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ક્લિયર? ઓકે. આમ આવૃત બીજધારીનો લાક્ષણિક ભ્રૂણપૂટ કેટલા કોષ કેન્દ્ર અને કેટલા કોષો ધરાવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, થિયરી માટે પણ, એમસીક્યુ માટે પણ. કેટલા કોષ કેન્દ્ર ધરાવે છે? ચલો ગણતરી કરીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. ખબર પડી ગઈ કે આવૃત બીજધારીનો ભ્રૂણપૂટ છે પુખ્ત અવસ્થાએ આઠ કોષ કેન્દ્ર ધરાવે છે અને કેટલા કોષો ધરાવે છે? કોષની વાત કરીએ તો પ્રથમ કોષ, બીજો કોષ, ત્રીજો કોષ, નીચે ચોથો, પાંચમો, છઠ્ઠો અને આ સાતમો કોષ. કોષ કેન્દ્ર છૂટા છે પણ કોષ એક છે, બરાબર છે. ક્લિયર? ઓકે, કે આમ આવૃત બીજધારીનો લાક્ષણિક ભ્રૂણપૂટ પુખ્ત અવસ્થાએ આઠ કોષ કેન્દ્રીય અને સાત કોષીય રચના ધરાવે છે. ત્રણ ઉપર, ત્રણ નીચે, ત્રણ ને ત્રણ છ કોષ અને વચ્ચે બે કોષ કેન્દ્ર
धरावता कोषो भेगा थई गया, ध्रुवीय कोष केंद्रो भेगा थई गया अने मोटो कोष बनायो, जेने मध्यस्थ कोष कहे, केंद्रस्थ कोष कहे। कोषरस भेगो थई गयो परंतु कोष केंद्र छूटता ज छे, बराबर छे? समझ पड़ी गई? क्लियर? ओके। એટલે કહેવાય ત્રણ ને ત્રણ છ, છ ને એક સાત, સાત કોષીય। કોષ કેન્દ્ર કેટલા? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, આઠ કોષ કેન્દ્રીય રચના ધરાવે છે। થયું ક્લિયર બેટા? બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, મસ્ત રીતે તૈયારી કરજો, બે થી ત્રણ વાર વિડીયો જોજો અને બે બે વાર લખીને મોડે કરજો। ઓકે બેટા, ચલો ગુડ બાય।